हेलो बाळको, नमस्ते, गुड मॉर्निंग। हवे आपणे जोईशुं आपणुं सिक्स चेप्टर जे अधूरुं छे त्यांथी, तो जोईए। કળસંગના કુટુંબવાળા સંધાય વિચારમાં પડી ગયા કે માળું આચ્યમનું વેતરણાયું છે, જો આ છે તળપદા શબ્દ છે, તો અહીંયા સંધાય એટલે બધા અને ચ્યમનું એટલે કેમનું, એમ કહે છે આ ચેમનું, માળું એટલે મારું, ચેમનું એટલે કેમનું, અને વેતરાયું એટલે ઊંધું થવું એમ। એ કહે છે કે કળસંગભાઈ ના કુટુંબવાળા બધા વિચારમાં પડી ગયા કે આ સા મારું આ સારું કે આ કેમ આવું ઊંધું કેમ થઈ ગયું એમ, બધા કેમ આવી રીતે આવ્યા એમ। અલ્યા મેલાના કાગળ કોની પાસે લખાવ્યા હતા, પાસે એટલે પાસે, એ જ પૂછે છે કે એલા મેલાના કાગળથી કોની પાસે લખાવ્યા હતા। કાગળ તો હરખચંદ શેઠે લખી દીધા હતા, શું કહે છે, કાગળ તો કોણે લખ્યા હતા, હરખચંદ શેઠે। ઈ તો ડાહ્યું મને છે, ઈ ઉઠીને આવી ભૂલ ન કરે। ડાહ્યું એટલે એમ કહે છે, ડાહ્યું એટલે સારો માણસ, મને એટલે માણસ, એ કહે છે એ તો સારો માણસ છે। ઈ ઉઠીને કહે છે ઈ સારા માણસ છે, એ ક્યારેય આવી ભૂલ ન કરે હો। શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે, આ તો ખમતીધર ખોરડું છે, પણ કોઈ મોડા પાતળા માહણનું ખોરડું હોય તો ખેતર વેચવા વારો આવે કે બીજું કાંઈ। જો એ શું કહે છે, એમ કહે છે કે જે શેઠિયા છે એને બોલાવીને, હરખચંદ શેઠને બોલાવીને પૂછો તો ખબર પડે, ખમતીધર એટલે બોજો સહન કરનાર, અને એટલે ખાનદાન, ટૂંકમાં પૈસાવાળા એમ, થોડાક પૈસાવાળા હોવા તે તવંગર। પછી મોડા પાતળા માણસ એટલે સાધારણ માણસ, જો અહીંયા કહ્યું કે એને શું કહ્યું છે, શેઠિયાને બોલાવીને પૂછો તો ખબર પડે, આ તો પૈસાવાળા થોડું પૈસાવાળું ખોરડું છે એટલે ચાલે, બાકી સાધારણ માણસ એ હોય જે થોડો ઘણો ઓછા પૈસાવાળો હોય તો એ ખોરડુંને તો ખેતરો વેચવાનો વારો આવે। પછી હરખચંદ શેઠને તેડું મોકલ્યું, હાથમાં ધોતિયાનો છેડો ઝાલી, કાને લાંબી લેખણ ખોસી, અને માથે રાતી પંચાળી પાંચાળી પાઘડી અને પગમાં મોજડી પહેરી શેઠ કળસંગના ફળીએ આવ્યા અને સૌ પૂછવા લાગ્યા। જો હાથમાં ધોતીનો છેડો પકડ્યો અને કાને લાંબી લેખણ, એટલે કાને એની જે પેન હોય છે એ કાન ઉપર ભરાવીને, એવી રીતે એને કાન ઉપર ખોસી એટલે ભરાવવું, અને માથે રાતી એટલે લાલ રંગની પાંચાળી જે પાઘડી, એટલે કે એક પ્રકારની પાઘડી, પાંચાળી પાઘડી એટલે એક પ્રકારની પાઘડી, અને પગમાં મોજડી પહેરીને શેઠ કળસંગના ફળીએ આવ્યા, એટલે તેમના ઘર સુધી આવ્યા અને બધા પૂછવા લાગ્યા, સૌ એટલે બધા। હરખચંદ આચ્યમનું બફાણું, એટલે કહે છે કે બફાણું એટલે ખોટું થવું એમ, ચેમનું એટલે કે આપણે કહ્યું કે કેમનું, એમ કહે છે હરખચંદ આ કેમ ખોટું થયું। શેઠિયાએ ઠાવકું મો કરી માંડીને વાત કરી, શેઠિયો ઠાવકું એટલે ડાહ્યું, ગંભીર, શેઠિયાએ ગંભીર મોઢું, એટલે કે તેના મોઢા ઉપર થોડું ગંભીરતા ભર્યું મો કરીને, મો એટલે મોઢું, ફેસ કરીને માંડીને વાત કરી, એટલે કે બધી છે સમજાય તેવી રીતે તેને વાત કરી। સાંભળો ભાઈ, વરદી મોર્યની વાત છે, કળસંગભાઈ ધંધુકે અટાણું કરી ગાડી લઈને ગામમાં આવતા હતા, એ વખતે બજાર સોસરો હું કપાસનો કોથળો લઈ એમના ગાડામાં મૂકવા ગયો, તે દી એમના પાણીયાળા સંધ્યા બાળકો બળદો ઝાલિયા રિયા એમ એમના બાપુનું કારજ કરજ ટાણે કાગળ લખતા લખતા મારી લેખણ ઝાલી ન રહી। જો એ શું કહે છે કે એ કહે છે કે એ વરસદી મોર, એટલે કે વરસદી પહેલાંની આ વાત છે, એમ કહે છે એ પહેલાંની એ
વાત છે, જ્યારે હું એ બજારમાં ધંધુ કે બજારમાં એ ખરીદી કરવા આવ્યો હતો ત્યારે મારા ઉપર શું હતું, કપાસનો કોથળો મારે ગાડામાં મૂકવો હતો, પણ એને એના જે પાણીયારા જે સંધ્યા જે બળદ હતા એ કહે છે કે ચાલ્યા ન રહેતા હતા, એટલે મારે પણ આજે એના બાપુના કરજ ટાણે, એટલે એનો એ પ્રસંગ કરજ ટાણે એટલે પ્રસંગ ટાઈમે મારા પણ કાગળ લખતા લખતા મારી લેખન એટલે કે મારી જે પેન છે એ પણ ઝાલી ન રહી. પછી બહુ તાણિયા ઝાલી ખમ માને તો ને, કહે છે કે ખૂબ પેનને છે પકડી ખૂબ સમજાવી પણ એ ન માને તો ને, એમ કહે છે કે માને તો ને. વાત ડાહ્યા અનુભવીએ કહ્યું હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું મોડું સૌ કોઈનું આવવાનું છે, પણ મોતનો મલાજો જાળવવામાં આપણી માણસાઈ છે. જો વાત ડાહ્યા એટલે ડાહ્યાપણા પૂર્વક વાત કરનાર, એટલે કે ખૂબ સારા માણસ, સારા થોડાક વાત છે ડાહપણથી ડાહ્યા થઈને કરનાર, ડાહપણપૂર્વક વાત જે કરતા હોય તેમ કહે છે કે એવા અનુભવી માણસ હરકચંદ શેઠ, મૃત્યુ તો વહેલું કે મોડું સૌ એટલે બધાને આવવાનું છે, પણ મોતનો મલાજો એટલે કે મોતનો મલાજો એટલે કે અદબ, જે મોત થયું છે એનું તો તમારે થોડી ઘણી શરમ રાખવી જોઈએ ને, એમ પણ જાળવીને આપણી માણસાઈ છે એમ કહે છે. એ પછી સંધાએ કળસંગને પણ ઠપકો આપ્યો, શરમની મારી એમની આંખો ભોં ખોતરવા માંડી અને વાઢ્ય કાનને આવ્યા સાન તેદીથી કળસંગની અક્કલનું તાળું ઉગડી ગયું. આજની ઘડીને કાલનો દી, આજે છે આજની ઘડીને કાલનો દી, એટલે એ કહેવત છે કાયમને માટે અદ્રશ્ય થઈ જવું, એ છે છેલ્લે કાયમના માટે એની જે અકલ હતી એ કાયમની માટે ખુલી ગઈ અને ભોખો તરવા માંડવું એટલે નીચું જોઈને ઊભા રહી જવું, ભોખો તરવું એટલે જમીન, ભો એટલે જમીન એટલે કે નીચું જોઈને ઊભા રહી જવું, અને અકલનું તાળું ઉઘડવું એટલે સાચી વાતનું ભાન થવું, બુદ્ધિ આવવી, સાચી વાતની સમજ આવવી એમ, અને દાંડાઈ કરવી એટલે કામ ચોરી કરવી, લુચાઈ કરવી કામ માટે, સંધાય એટલે બધાય અને ભો એટલે જમી. અને આજે છેલ્લે જે કળસંગભાઈ હતા એને ઠપકો, એને કળસંગને પણ એ ઠપકો આપ્યો, શરમની મારી એમની આંખો છે ભો તરફ એટલે જે નીચે નીચે જોવા લાગ્યા. આપણે વિરામચિહ્નો, ભાષા સજ્જતા વિરામચિહ્ન, તો પાંચમા ધોરણમાં તમે અલ્પવિરામ જે અહીંયા લખ્યું છે, અલ્પવિરામ અહીંયા બ્રેકેટમાં અલ્પવિરામ આપેલું છે ને અહીંયા કે એવું કહેવાય એમ, પછી અલ્પવિરામ પૂર્ણવિરામ અલ્પ જોઈએ તો અલ્પવિરામ એટલે કોમા અને પૂર્ણવિરામ એટલે ફૂલ સ્ટોપ અને ઉદ્ગાર ચિહ્ન એટલે એક્સક્લેમેશન માર્ક અથવા તો એક્સિલેન્ટ માર્ક, એક્સિલેશન માર્ક, પછી અને પ્રશ્નાર્થ ચિહ્ન એટલે ક્વેશ્ચન માર્ક, એ વિશે જાણકારી મેળવી છે. તો અહીં આપણે અર્ધવિરામ જે આ છે તેને કહેવાય અર્ધવિરામ, એટલે તેને સેમી કોલોન કહેવામાં આવે છે ઇંગ્લિશમાં સેમી કોલોન. પછી ગુરુવિરામ જે આ છે ડોટ્સ છે ડબલ એને ગુરુવિરામ કહેવાય છે એટલે જુપિટર. પછી અવતરણ ચિહ્ન એટલે અહીંયા જોઈએ આપણે અહીંયા અવતરણ ચિહ્ન આપેલા છે તો તેને કોટ્સ, એને કોટ્સ કહેવામાં આવે છે. તો અહીંયા અર્ધવિરામના એવા આપણે સ્વાધ્યાય કરીશું. વિષયો તો બધા સારા છે, જો અહીંયા અર્ધવિરામ આપ્યું છે ને, ઈચ્છો તે વિષયોનો સ્વાધ્યાય કરો. પછી માને જોઈએ ને રાજી થઈ જવાયું, અહીંયા આપ્યું છે ને અર્ધવિરામ, જાણે સઘળું જ સઘળું મળી ગયું, પછી એક્સિલેન્ટ માર્ક. પછી સૌ જન ચંપી ગયું નરી નર્વતા, પછી જે વાક્ય ખંડોમાં અલ્પવિરામનો ઉપયોગ થઈ ચૂક્યો હોય તેવા વાક્યખંડોને જોડવા માટે અર્ધવિરામનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી રીતે કહીએ તો આવા વાક્યો બોલતી વખતે કે મોટેથી વાંચતી વખતે દરેક વાક્યખંડમાં અલ્પવિરામ પાસે તમે અટકો, જે અટકવું
ભાગ્યે જ અટકવું કહેવાય, તેના પ્રમાણે અર્ધવિરામના ચિહ્નો પાસે વધારે અટકવું પડે. જો આપણે જોયું અર્ધવિરામના વિષયો તો બધા જ સારા છે, અને જો ફૂલ સ્ટોપ આવતો હોય ત્યાં ઓછો અટકવું પડે, તો અહીંયા વિષયો તો બધા જ સારા છે. ઈચ્છો તે વિષયો સ્વાધ્યાય કરો, તે વિષયનું સ્વાધ્યાય કરો. અર્ધવિરામ ચિહ્ન પાસે વધારે અટકવું પડે. બોલચાલમાં આ બાબત તરફ આપણું ધ્યાન ભાગ્યે જ જાય છે. આપણે એવી રીતના બોલતા હોય તો આપણું ધ્યાન ક્યારેક જ જાય છે, આ વધારે પડતી ખબર ના પડે. પરંતુ સામાન્ય રીતે લેખનની આ લાક્ષણિકતા છે એમ કહી શકાય.